દીવ પર્યટન વિભાગ તેમજ બાલ ભવન બોર્ડના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કલાકારો દ્વારા રંગારંગ કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. સંઘ પ્રદેશ દીવ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ દીવ પર્યટન વિભાગ તેમજ બાલ ભવન બોર્ડના સંયુક્ત ઉપક્રમે બંદર ચોક પાર્કિંગ જેટીના પ્રાંગણમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન થયું હતું. કાર્યક્રમના ઉપલક્ષમાં દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાય, ડેપ્યુટી કલેક્ટર હરમિંદરસિંહ, દીવ નગરપાલિકા પ્રમુખ હિતેશ સોલંકી, મામલતદાર ચંદ્રહાસ વાજા, મત્સ્યોગ વિભાગ અધિકારી શુકર આંજણી, ડાયરેક્ટર ઓફ એજ્યુકેશન દિલાવર મંસૂરી, એકાઉન્ટ ઓફિસર મનોજ કામરિયા, બાળ સુરક્ષા એકમ અધિકારી મૈત્રી ભટ્ટ, દીવ બાળ વિકાસ પરિયોજના અધિકારી શ્રીમતી ગાયત્રી જાટ, આસિસ્ટન્ટ ટુરિઝમ ડિપાર્ટમેન્ટ હિતેન્દ્ર બામણિયા તેમજ બાલ ભવન બોર્ડ ડાયરેક્ટર પ્રેમજીત બારિયા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો, તેમજ બાલ ભવનની બાલિકાઓ દ્વારા મહાનુભાવોને પુષ્પ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના ઉપલક્ષમાં બાલ ભવન દીપ ગોગલા અને વણાક બારાની બાલિકાઓ દ્વારા ખૂબ જ સુંદર ગરબા, ક્રિએટિવ ડાન્સ અને દેશભક્તિ નૃત્ય પ્રસ્તુતિઓ આપવામાં આવી હતી. સાથે દીવ વેકરિયાના હાર્દિક વઢવાણા દ્વારા ફોક ડાન્સ પ્રસ્તુતિ આપવામાં આવી હતી. તો આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ખાસ ગોંડલના ચેતન જેઠવાના નેતૃત્વમાં સપ્તગ્રુપના કલાકારો દ્વારા ચાર ચાંદ લગાવી દેવામાં આવ્યો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ સપ્તગ્રુપ દ્વારા પ્રવાસન દિવસ નિમિત્તે દાંડિયા રાસ, હુડો તેમજ અથિંગો ડાન્સની સુંદર પ્રસ્તુતિ આપવામાં આવી હતી. સાથે દીવમાં ચાલી રહેલ પોષણ માહ અંતર્ગત યોજવામાં આવેલ પોષણયુક્ત આહાર બનાવવાની સ્પર્ધા અને નાના ભૂલકાઓ માટે વેશભૂષા સ્પર્ધાના વિજેતાઓને ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે ઇનામ તેમજ પ્રમાણપત્ર આપી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. તેમજ દીવ આરોગ્ય વિભાગ અને ગોગલા સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો દ્વારા સ્ટોલ લગાવવામાં આવેલ, જેમાં આરોગ્ય વિભાગની એએનએમ સ્ટાફ દ્વારા નિઃશુલ્ક બીપી અને સુગર ચેક કરવામાં આવ્યું. તો બીજી તરફ દીવ બાળ સુરક્ષા એકમ અધિકારી મૈત્રી ભટ્ટના માર્ગદર્શનમાં અને સેલ્ફ હેલ્પ ગ્રુપના પ્રમુખ શ્રીમતી હેમાક્ષીબેન રાજપૂતના નેતૃત્વમાં ગોગલા સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો દ્વારા પોતાના હાથે બનાવેલ પોષણયુક્ત આહાર તેમજ ઊન અને ગરબા ડેકોરેશનના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા, જ્યાં ઉપસ્થિત મહાનુભાવોએ પણ પૌષ્ટિક આહાર ગ્રહણ કર્યો હતો અને બહેનોને પ્રોત્સાહન આપ્યું હતું. આ કાર્યક્રમને સંપૂર્ણપણે સફળ બનાવવા દીવ પર્યટન વિભાગના આસિસ્ટન્ટ હિતેન્દ્ર બામણિયા તેમજ કર્મચારીઓ અને સ્ટાફનું સંપૂર્ણ યોગદાન રહ્યું હતું. કાર્યક્રમના ઉપલક્ષમાં ટુરિઝમ ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ હિતેન્દ્ર બામણિયાએ જણાવ્યું હતું કે દીવમાં વર્લ્ડ ટુરિઝમ ડે મનાવવાનો મુખ્ય ઉદ્દેશ દીવને ઇન્ટરનેશનલ લેવલ પર લઈ જવા માટે અને દેશ વિદેશમાં નામના વધારવા માટેનો છે. તેમજ દીવની સ્વચ્છતાનો સંદેશ દેશ અને વિદેશમાં ફેલાવવાના હેતુથી દીવમાં વિશ્વ પર્યટન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. મીનાક્ષી ગઢવી, જડેશ ટીવી, દીવ. હું દીવમાં આજે અમારા ગ્રુપ સાથે સપ્તક ફોક ડાન્સ ગ્રુપ છે ગોંડલથી અમે આવ્યા છીએ અને દીવમાં ખૂબ સારી ફેસિલિટી છે. એઝ અ ટુરિસ્ટ પ્લેસ બહુ સરસ ડેવલપમેન્ટ થયું છે અને તેમ છતાં સેફ્ટી અને સ્વચ્છતાના જે આપણે નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી મોદી છે એમના તો ખૂબ જ આગળ આયોજન થઈ રહ્યા છે અને ખૂબ સરસ ડેવલપમેન્ટની સાથે સ્વચ્છતામાં પણ ખૂબ આગળ વધ્યું છે. જેઠવા અને અમારી સાથે જે ખેલૈયા ગ્રુપ તમે જુઓ છો, અમારું સપ્તક ફોક ડાન્સ ગ્રુપ છે. અમે લોકો ગોંડલથી આવીએ છીએ. દર વર્ષે અમે લોકો દીવની અંદર લગભગ ચાર પાંચ પ્રોગ્રામ્સ તો કરીએ જ છીએ. દીવની અંદર આજે જે વર્લ્ડ ટુરિઝમ ડે નિમિત્તે જે આજે સરસ મજાનો પ્રોગ્રામ થયો એમાં પરફોર્મ કરવાનો અમને લોકોને મોકો આપ્યો એટલા માટે અમને લોકોને બહુ જ ગર્વ છે. અમે લોકો દર વર્ષે ચાર પાંચ વખત તો દીવમાં આવીએ જ છીએ. દીવ અમને બહુ જ ગમે છે
છેલ્લા 4-5 વર્ષથી દીવનું જે ડેવલપમેન્ટ છે, દીવના જે ટુરિઝમનું ડેવલપમેન્ટ છે, એના કારણે દીવની અંદર ટુરિસ્ટ વધારે આવ્યા હોય એવું લાગે છે, અને દીવનું ડેવલપમેન્ટ પણ અમને બહુ જ વધારે લાગે છે. અને મને લાગે છે કે એના પછી કલ્ચરલ પ્રોગ્રામ્સ પણ અહીંયા દીવમાં વધારે થવા લાગ્યા છે, તો અમને લોકોને પણ દીવ ઘડી ઘડી આવવાના ચાન્સ મળે છે, જેથી અમને બહુ જ ગમે છે. અને દીવ બહુ જ સરસ છે, પહેલાં કરતાં તો હવે દીવનું ડેવલપમેન્ટ ખૂબ જ સારું છે, તો અમે અહીંયા વારે વારે અમને પરફોર્મન્સના ચાન્સીસ મળે એવી અમે આશા રાખીએ છીએ.